નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હા, તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 5 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 8 કૌશલ્ય કસોટી શીખીશું. કૌશલ્ય કસોટી એટલે કે બુદ્ધિ કસોટી. તો ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પ્રશ્ન આપેલો છે અને એના માટે જવાબમાં 4 ઓપ્શન વિકલ્પ આપેલા છે. તો આપણે 4માંથી જે સાચું હોય એ લખવાનું છે. તો ચલો જોઈએ નંબર 1. તો નંબર 1માં આપણને વિદ્યાર્થી મિત્રો કરી આપેલું છે, તો જોઈએ, કૂતરો તો સામે ગલુડિયું, એટલે કે કૂતરાના બચ્ચાને શું કહેવાય? ગલુડિયું. એ તો તમને ખબર જ હશે ને. હા, તો આગળ ગાય તો એના બચ્ચાને શું કહેવાય? વાછરડું. આ પણ તમને ખબર જ હશે. તો અહીંયા ઓપ્શન એ છે, તો બોક્સમાં ઓપ્શન એ લખેલો છે. તો હવે નંબર 2 જોઈએ. સ્કૂટર તો પેટ્રોલ, તો સ્કૂટરમાં આપણે પેટ્રોલ નાખીએ તો સ્કૂટર ચાલે ને વિદ્યાર્થી મિત્રો? હા. તો અહીંયા પંખો, તો પંખાની સામે શું આવશે જવાબમાં? તો વીજળી આવશે, કેમ કે પંખો વીજળીથી ચાલે. પાણી, હવા, તેલ એનાથી ચાલે? ના, વીજળી. વીજળી ના હોય તો પંખો ચાલે વિદ્યાર્થી મિત્રો? ના ચાલે. તો અહીંયા વીજળી ઓપ્શન બી છે, તો બોક્સમાં ઓપ્શન બી લખીશું. હવે આગળ નંબર 3, હોસ્પિટલ તો દર્દી. હોસ્પિટલમાં આપણે જઈએ વિદ્યાર્થી મિત્રો તો આપણને દર્દી જોવા મળે. તો શાળામાં કોણ હોય વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી. તમે પણ શાળાએ આવો છો ને? હા. તો અહીંયા ઓપ્શન એ લખીશું, એટલે કે વિદ્યાર્થી આવશે. નંબર 4, શિક્ષણ તો શિક્ષણ કોણ આપે વિદ્યાર્થી મિત્રો? શિક્ષક. તો અહીંયા શિક્ષક છે. આગળ ટાઈપિંગ, તો ટાઈપિંગ કોણ કરે? ટાઈપિસ્ટ. તો આપણે બોક્સમાં શું લખીશું? બી ઓપ્શન. નંબર 5, દરજી. દરજી તો શું આવે? કાપડ આપેલું છે. દરજી શેમાંથી કપડાં સીવે છે? કાપડમાંથી. તો લુહાર ઓજારો શેમાંથી બનાવે વિદ્યાર્થી મિત્રો? લોખંડમાંથી. તો શું આવે જવાબમાં? લોખંડ. તો આપણે બોક્સમાં ઓપ્શન સી લખીશું. હવે આગળ નંબર 6, ગીઝર. ગીઝર શું આપે? ગરમી. તો ગીઝરમાં પાણી ગરમ થાય છે ને એનાથી, કેમ કે ગરમી આપે એટલે પાણી ગરમ થાય છે. તેમ ફ્રીજ, તો ફ્રીજ શું આપે? ઠંડક. આ તો તમને ખબર જ હશે ને વિદ્યાર્થી મિત્રો કે ફ્રીજ ઠંડક આપે. તો બોક્સમાં ઓપ્શન ડી લખીશું. હવે આગળ નંબર 7, ગણિત. તો ગણિતશાસ્ત્રી આપેલું છે. તો ભૌતિક વિજ્ઞાન. તો ભૌતિક વિજ્ઞાન એટલે સામે શું જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? ભૌતિક વિજ્ઞાન વિદ. તો એનો ઓપ્શન કયો છે? સી. તો આપણે બોક્સમાં લખીશું સી. નંબર 8, ઊંટ. તો બોતડું, એટલે કે ઊંટના બચ્ચાને શું કહેવાય? બોતડું. તો ગધેડું અહીંયા આપેલું છે, તો ગધેડાના બચ્ચાને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ખોલકું. તો અહીંયા ઓપ્શન એ છે, તો બોક્સમાં આપણે લખીશું ઓપ્શન એ. હવે આગળ નંબર 8, એરપોર્ટ. તો વિમાન આપેલું છે. આપણે વિદ્યાર્થી મિત્રો એરપોર્ટ જઈએ તો વિમાન જોવા મળે ત્યાં. બસ, જીપ, કાર જોવા મળે? ના. તો અહીંયા હવે રેલવે સ્ટેશન આપી છે, તો રેલવે સ્ટેશન પર આપણને શું જોવા મળે? ટ્રેન. તો અહીંયા ઓપ્શન સીમાં ટ્રેન છે, તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન સી. હવે વિદ્યાર્થી મિત્રો આગળ નંબર 10, પ્રાણી સંગ્રહાલય. તો પ્રાણીઓ હોય, પ્રાણી સંગ્રહાલયમાં તમે જાઓ તો ત્યાં પ્રાણીઓ જોવા મળે છે ને. હા. તો હવે આગળ એક્વેરિયમ. એક્વેરિયમમાં શું જોવા મળે? માછલીઓ. તો આપણે ઓપ્શન બી માછલીઓ છે, તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન બી. હવે આગળ નંબર 11, તો પુસ્તક. તો સામે શું આપેલું છે? છાપખાનું. છાપખાનું હોય ત્યાં પુસ્તક છપાતા હોય. તો અહીંયા સિક્કો આપેલો છે, તો સામે જવાબમાં શું આવશે? ટંકશાળ.
એ ઓપ્શન આપણે બોક્સમાં લખીશું. હવે આગળ નંબર 12, દબાણ. તો દબાણ એ શેમાં મપાય? બેરોમીટરમાં. તો અહીંયા તાપમાન આપેલું છે, તાપમાન શેમાં મપાય વિદ્યાર્થી મિત્રો? થર્મોમીટર. તો અહીંયા જવાબ ઓપ્શન ડી, થર્મોમીટર. તો બોક્સમાં લખીશું આપણે ઓપ્શન ડી. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો પાઠ 8, કૌશલ્ય કસોટી. તો સમજણ પડી ને આમાં? હા. તો તમારે વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં પાઠ 8, કૌશલ્ય કસોટી લખવાની છે. 1 નંબરથી 12 નંબર સુધીના પ્રશ્ન અને એનો સામે જવાબ જે ઓપ્શન આવતો હોય તે લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આવજો.